વિના દરેક સંતો મહાપુરુષો ઘણા જીનામ જીનામ એવું જપે છે, અગર તો જીનામની વિશે વાતો પણ કરે છે. તો જીનામ એટલે શું? જીનામ એક એવું નામ છે, નહીતર નામ તો છે તો આગળ જી લગાડવાનું કારણ શું? જી છે ને એ દરેક વસ્તુ પ્રાણી પદાર્થ માત્ર નું તત્વ બીજ છે, દરેક નું ઉગમ સ્થાન છે. હવે એ જી છે એનું નામ શું છે? ઈ જે નામ છે ઈ જી નામ છે. ઈ જી નામ ને જાણવું હોય, એને જો મળવું હોય, એને જો પામવું હોય તો સદગુરુ ની જરૂર છે. તો એક ભજન માં કીધું છે, જી નામ વિશે નું જે ભજન છે એમાં એક ભજન માં કીધું છે. જાગ્રત સપનો અને સુષુપ્તિ અને તુર્યા આજે ચાર અવસ્થા, ચારે અવસ્થાનો અભિમાની એક એક અવસ્થાની સાથે વિયો થાય. જાગ્રત નો અભિમાની છે એ વિશ્વ અભિમાની છે, સપનાનો તેજસ છે અને સુષુપ્તિ નો તુર્યા અભિમાની છે. આવા જે ચારે અવસ્થાનો એક એક અભિમાની છે એમ આ નામનો અભિમાની કોણ છે? કે નામી પુરુષ છે એ નામનો અભિમાની છે. તો જો આ નામી પુરુષને જો મળવું હોય તો સે સ્વયંના સરનામે, આ જો સરનામું બીજે ક્યાંય ને સ્વયં ને સરનામે, પોતાને સરનામે આ જીનામે તત્વ જે પોતા પદ છે એ પ્રાપ્ત ન્યાસ થાય, બાકી ન થાય. મકાન મકાન
ને દુકાન, આપણું જે સ્થાન એટલે આપણું જે રહેણાંક છે એ ફરી જાય. કારણ કે આજે આપણે બાર પટોળામાં રહેતા હોય તો અમુક સમયે રાજુલામાં મકાન લીધું, રાજુલામાં અમરેલીમાં લીધું, અમરેલીમાં સ્થાન આપણું ફરી જાય. પછી આપણું મકાન ઢાળિયા જેવું હોય, દેશી નળિયાનું હોય, એ ધાબા વાળું થાય, અગર તો બંગલો થઈ જાય, મકાને ફરી જાય. સ્થાન ફરે, મકાન ફરે, દુકાને ફરી જાય. આપણે કરિયાણાની દુકાન હોય તો પાછી આ કાપડની પણ દુકાન કરીએ, સોનાની દુકાન કરીએ, એ દુકાને ફરી જાય. સ્થાન ફરે, મકાન ફરે, દુકાન ફરે. પછી માન આપણને જે મળતું એ માને મળતું બંધ થઈ જાય, અગર તો ન મળતું તો મળતું થઈ જાય. માને ફરે, આપણું અભિમાને ફરે અને ગુમાને ફરે. આપણો રૂપે ફરે, રંગે ફરી જાય. અને બોલવાનો, હાલવાનો, ચાલવાનો જે ઢંગ ઢાળો છે એ પણ ફરી જાય. પણ અફર તત્વ શું છે આપણામાં? જે તત્વ છે, જે આત્મ તત્વ છે, એ ચારે અવસ્થામાં એકનું એક જ તત્વ છે, રેશી આત્મ તત્વ છે, અફર તત્વ છે. તો એને ધન્યવાદ છે કે એવા જ્ઞાની પુરુષને, એવા જ્ઞાનને ધન્યવાદ છે કે અફર તત્વ છે. અને ખુદ નિજને ન જાણે, જે પોતે પોતાને ન જાણે, એ મોટામાં મોટી ખામી છે. આપણા જીવનમાં ખામી જો વર્તાતી હોય તો એક ઈ કે પોતે પોતાને ન જાણે, બીજું બધું જાણે. ખુદને ન જાણે ઈ ખામી છે. તો આ વાત ક્યાં વિરામ પામે કે નિર્ગુણ પદ જે છે, આપણું પોતાનું પદ છે, એ નિર્ગુણ પદ છે. ગુણ અને સગુણ એ તો બે છે, એ વ્યવહારિક પદ છે. પણ જે ગુણ અને સગુણ વિનાનું જે પદ છે, જે નિર્ગુણ પદ છે, ત્યાં આ વાત બધી વ્યવહારિક વાત વિરામ પામી જાય છે. તો ધન્યવાદ ઘટે આવા જ્ઞાની પુરુષોને, આવા જ્ઞાની પુરુષોને ધન્યવાદ આપે છે મહાપુરુષો, કે ન્યાય ને ધન્યવાદ ઘટે છે. અંદર અનેક
જિજ્ઞાસુ સંતો મહાપુરુષો જ્ઞાની પુરુષો જિજ્ઞાસુ મુમુક્ષુ ઘણા છે. જિજ્ઞાસુ કોને કહેવાય અને મુમુક્ષુ કોને કહેવાય? મુમુક્ષુ એટલે મોક્ષની જેને ઈચ્છા હોય, બીજી કોઈ ઈચ્છા ન હોય એને મુમુક્ષુ કહેવાય. અને જીવનમાં જ્ઞાનની સાધના હોય, બીજી કોઈ સાધના ન હોય એને જિજ્ઞાસુ કહેવાય. જિજ્ઞાસુ ટૂંકું નામ છે. જી એટલે જીવન, જ્ઞા એટલે જ્ઞાન, સા એટલે સાધના. જિજ્ઞાસા એટલે જીવન, જ્ઞાન, સાધના. જેના જીવનમાં જ્ઞાનની સાધના હોય ને એને જિજ્ઞાસુ કહેવાય, અને મોક્ષની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. તો આ જગતના દરેક જીવો છે એમાંથી 100 એ 100% ના સરનામાં ખોટા નથી હોતા, અને 100 એ 100% વ્યક્તિના સરનામાં સાચા નથી હોતા. 100 એ 20% એવા હોય છે જેના સરનામાં સાચા હોય. એટલે કીધું કે ખોટે નામે જગ ખાસા છે. આખા જગતના જે 100% જે વ્યક્તિઓ છે એમાં 80% વ્યક્તિઓ ખોટે સરનામે બિચારા ધોડતા હોય છે. એમાં 20% એવા વ્યક્તિ હોય કે જે સાચા સરનામે હોય. તો સરનામા વિનાનો જો કોઈને આપણે કાગળ લખી, અગર તો મોટા સિટીમાં સરનામા વિના કોઈનું મકાન ગોતી તો ઘડે નહીં. મોબાઈલનો એક નંબર જો ખોટો થઈ જાય તો મોબાઈલની રિંગ બીજે જાય. તો આ સરનામું જે જીનામી જે તત્વ છે, પોતાનું પોતાપદ છે, જેને આપણે આત્મા કહી, જેને બ્રહ્મ કહી, જેને સ્વહંપદ કહી, જેને ભગવાન કહી, જેને પરમ તત્વ કહી, જેને સ્વસ્વરૂપ કહી, જેને સ્વહંપદ કહેવાય, ઈ જે નામ છે ઈ એક જ તત્વના બધા નામ છે. તો આને જો જાણવું હોય તો સરનામું સાચું જોશે. સાચા સરનામા વિના આ ખોટે નામે જગત ખાસા છે એના સરનામા બધા કાસા છે. ઈ પોસે નહીં. જે એનો લક્ષ્ય છે, જે એને પામવું છે, ત્યાં પોસે નહીં તો એ બધા પાસા છે. એટલે લક્ષ્ય 84 માં પાસા થાય છે. પોસે નહીં તે સૌ પાસા છે. અને હર હાલ ભોગવતા હાનિને, ગમે ત્યારે હર હાલ ઈ પોતે હાનિ એટલે દુઃખ જ ભોગવતા હોય છે. તમારા સ્વરૂપ વિશે કઈ પૂછો. કારણ કે સદગુરુ નામદાસ કહે છે, સે આ પદ મૂછો. બધામાં મૂછામાં મૂછું પદ હોય તો આત્મપદ છે. તો પોચ્યો છે ત્યાં કોણ? એટલે એનું પ્રમાણ નામદાસ ગુરુ નો બાળક જે જાદવદાસ કહે છે, પૂછ્યો જાદવ પૈસાની ને. પૈસાની ને એટલે ઓળખાણ કરીને હું ત્યાં એ મારા પદમાં સ્થિત છું. આવું પદ શ્રી જાદવદાસ નું છે. તો જો મળવું હોય ઇનામી ને તો સુકો નહીં નામ નિશાની ને. સદગુરુ ભગવાન ની જય.